હવે ચડતા ક્રમમાં શું એ તો તમને ખબર પડી ગઈ ને ચડતા ક્રમમાં ચડતા ક્રમમાં ચડતા ક્રમમાં એટલે કે સૌપ્રથમ કઈ સંખ્યા આવે સૌપ્રથમ નાની સંખ્યા એટલે કે દાદરો ચડો તો પહેલાં નાનું પગથિયું પછી એનાથી થોડું મોટું પગથિયું પછી એનાથી થોડું મોટું એનાથી થોડું મોટું એનાથી થોડું મોટું એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ મોટું પગથિયું આવે એટલે કે ઈ ચડે છે એટલે સૌથી પહેલા નાનું પગથિયું આવે એટલે કે નાની સંખ્યા બરાબર પછી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી એવી રીતે એવી રીતે ચડતા ક્રમમાં આપણે શીખ્યા હતા હવે આ આજે આપણે ઉતરતા ક્રમમાં શીખવાનું છે શું શીખવાનું છે ઉતરતા ક્રમમાં શું શીખવાનું છે ઉતરતા ક્રમમાં બરાબર તો જો ઉતરવું એટલે કે તમે ચડતા ક્રમ આપણે દાદરો ચડ્યા હતા હવે આપણે દાદરો ઉતરવાનો છે દાદો દાદરો ઉતરવાનો છે એટલે આપણે સૌ પહેલા કયો પગથિયું આવશે મોટું પગથિયું મોટું પગથિયું પછી એના કરતા થોડું નાનું એના કરતા થોડું નાનું થોડું નાનું એમ કરતા ધીમે 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 નાનું 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 એટલે આપણે નીચે ઉતરીએ છીએ એવી રીતે જ આવે ને ઉતરવામાં બસ આમાં એવું જ છે કે ઉતરતા ક્રમમાં એટલે જેમ દાદરો ઉતરીએ એવી જ રીતે ઉતરતા ક્રમમાં સંખ્યામાં જે સૌથી પહેલાં મોટી સંખ્યા હોય એને લેવાની પછી એના કરતાં નાની એના કરતાં નાની એના કરતાં નાની એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સંખ્યા ગોઠવવાની હોય છે જો હું વિગતવાર સમજાવું જો અહીંયા જુઓ સૌથી પહેલાં આ લાઇનમાં જો સૌથી મોટી સંખ્યા કઈ છે સૌથી મોટી તો કે સાઠ બરાબર સાઠ આવી ગઈ હવે સાઠને આપણે ચેકો મારી એના પછીની બીજી કઈ છે એના પછીની સાઠ કરતાં જે સાઠ સાઈઠ કરતાં થોડી નાની પણ બધા કરતાં મોટી આ ચાર સંખ્યા વધી આમાંથી જે મોટી હોય લેવાની કઈ છે તો કે અઠ્ઠાવન બરાબર હવે અઠાવનને ચેકો મારવાનો વૈધા ત્રણ ચોપન વૈધા બાવન વૈધા ને પંચાવન વધા હવે આમાંથી મોટી કઈ છે આમાંથી મોટી પંચાવન છે તો કે ચોપન બરાબર ચોપન ને પણ મારી ચેકો તો છેલ્લે વધી કઈ સંખ્યા બાવન સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હું કઈ રીતે કરું છું ન સમજાય કંઈ વાંધો નહીં જો ફરીવાર સમજાવું આ પેલી લાઈનમાં સૌથી મોટી સંખ્યા સાઠ છે બરાબર તો આપણે સાઠ લેખા હવે સાઠ ને આપણે ગણવાના નથી સાઠ સિવાયની સંખ્યા જોવાની છે કે કઈ મોટી છે તો કે ચોપન અઠાવન છે ચોપન છે બાવન છે ને પંચાવન છે આ ચાર સંખ્યા છે તો એમાં મોટી કઈ આવે વિચારો વિચારો તો કે અઠાવન તો અઠાવન છે એને મૂકી દેઠ ઉપર અઠાવન ઉપર અઠાવન એ આવી ગયા હવે કઈ સંખ્યા વધી ત્રણ વધી તો કે ચોપન વધી બાવન વધી અને પંચાવન વધી તો આ ત્રણ માંથી મોટી કઈ તો કે પંચાવન પંચાવન છે તો પંચાવન અહી મિકા બસ પંચાવન ઉપર ચેકો પણ ચેકો તમારે પરીક્ષામાં મારવાનો નથી અહીં તમને ફક્ત શીખવાડવા માટે જ હું ચેકો મારું છું બરાબર હવે બે સંખ્યા વધી ચોપન કઈ તો કે ચોપન આવી લીધા પછી છેલ્લે લાસ્ટમાં કઈ વધી તો કે બાવન વધી તો બાવનને ને અહીંયા રાખ્યા સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો શું કર્યું મેં તો કે જો સૌથી મોટી સાઠ છે તો સાઠ પછી અઠાવન પછી પંચાવન પછી ચોપન અને બાવન આવી રીતે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવ્યું છે અને ચડતા ક્રમમાં પણ ઈઝી છે ચડતા ક્રમમાં એક જ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે સૌથી નાની સંખ્યા ચડતા ક્રમમાં પહેલા લખવાની અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા લખવાની બરાબર હવે જુઓ બીજી લાઈનમાં બીજી લાઈનમાં જુઓ તો કે સૌથી પહેલા ત્રેપન છપ્પન ઓગણસાઠ અઠાવન અને સત્તાવન એટલે આપેલા છે તો હવે આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે આ લાઇનમાં બીજી લાઈનમાં સૌથી મોટી સંખ્યા તો કે ઓગણસાઠ છે તો ઓગણસાઠ આપણે લીધા અહીંયા બરાબર હવે હવે પછીની ઓગણસાઠ ને બાદ કરી દેવાના એના સિવાયની ચાર વધી તેપન છપ્પન અઠાવન ને સત્તાવન આ ચારમાંથી જે નાની મોટી સંખ્યા હોય એ લેવાની તો કે અઠાવન છે તો આપણે અઠાવન લીધા પછી સત્તાવન છે તો સત્તાવન લીધા પછી છપ્પન છે તો છપ્પન લીધા અને પછી ત્રેપન તો ત્રેપન લીધા સમજાણું કઈ રીતે કર્યું મેં ઓગણસાઠ સૌથી મોટી સંખ્યા છે તો આપણે ઓગણસાઠને લીધા એના સિવાયની પછીની જે મોટી સંખ્યા છે એટલે કે અઠાવન છે આ લાઇનમાં બીજી આ ઓગણસાઠ સિવાયની અઠાવન મોટી છે એટલે એ લીધા અઠ્ઠાવન પછીની તો કે સત્તાવન છપ્પન અને બરાબર હવે પછી જુઓ ત્રીજી લાઈનમાં આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે એકવીસ ઓગણત્રીસ ત્રેવીસ ચોવીસ ને ત્રીસ આમાંથી મોટી સંખ્યા તો કે ત્રીસ છે તો ત્રીસ અહીંયા લીધા આપણે સૌથી પહેલા કયા લેખા આપણે ત્રીસ પછી ત્રીસ પછી ત્રીસ પછી શું આવે એટલે કે ત્રીસ ની પહેલા શું આવેલાની સંખ્યા ઓગણત્રીસ ઓગણત્રીસ આપણે અહીંયા રાખ્યા પછી ઓગણત્રીસ ઓગણત્રીસે બાદ કરી નાખવાના ત્રીસે બાદ કરી નાખવાના હવે વધ્યા કયા એકવીસ ત્રેવીસ અને ચોવીસ આમાંથી મોટી કઈ તો કે ચોવીસ કઈ વાંધો નહીં હું ફરીવાર શીખવાડું બરાબર જો હવે ચોથી લાઈનમાં જુઓ તો કે પેલું બત્રીસ આપેલા એકત્રીસ આપ્યા ચોત્રીસ આપ્યા સાડત્રીસ આપ્યા તેત્રીસ આપ્યા બરાબર હવે વિચારો આ એક બે ત્રણ ચાર ને પાંચ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે કઈ છે પેલા આપણે એકત્રીસ થી સુધીના તમને સંખ્યા તો આવડતી એકડા તો આવડતા હશે તો જ આ તમને બધું આવડશે તો કે સાડત્રીસ સૌથી મોટા છે એ સાડત્રીસ છે તે આ સંખ્યામાંથી મોટા છે એટલે સાડત્રીસ ને પેલા લીધા પછી ચોત્રીસ પછી સાડત્રીસ અને ચોત્રીસ સિવાયની કઈ સંખ્યા તો કે તેત્રીસ છે મોટા છે તો તેત્રીસ એમ સમજમાં ન આવે તો આપણે એમ યાદ રાખવાનું કે ચોત્રીસ પહેલાં કઈ આવે તો કે તેત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ એવી રીતે એકડા બોલીએ ને પછી તેત્રીસની પહેલાંની સંખ્યા કઈ તો કે બત્રીસ બરાબર બત્રીસ પહેલાંની સંખ્યા તો કે એકત્રીસ સમજાઈ ગયું પહેલાંની સંખ્યા આ લાઈનમાં ન આપેલી હોય તો એના સિવાયની સંખ્યા ગોતવાની બરાબર હવે પાંચમી લાઈન જુઓ તો કે પાંચમીમાં તો કે એકતાલીસ બેતાલીસ ચુમ્માલીસ ઓગણચાલીસ ને સત્યાવીસ આ પહેલાં છે તો આમાં સૌથી પહેલાં તમારે નાની સંખ્યા ગોતવાની છે શું ગોતવાનું છે નાની સંખ્યા નાની સંખ્યામાં તો પહેલાં નાની સંખ્યા શું મોટી સંખ્યા એકતાલીસ બેતાલીસ ચુમ્માલીસ ઓગણચાલીસ અને સત્યાવીસ એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે ચુમ્માલીસ ચુમ્માલીસ પછીની હા ચોમ્માલીસ ને આપણે ડિલીટમાં દઈ એના સિવાય ઓગણચાલીસ સત્યાવીસ બરાબર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઉત્તરતા ક્રમમાં શું છે પછી છઠ્ઠું જો અગિયાર પચીસ દસ એકવીસ ને ઓગણીસ એટલા આપેલા છે તો હવે આમાંથી તમારે સૌથી મોટી સંખ્યા ગોતવાની છે કઈ છે અગિયાર પચીસ દસ એકવીસ ને ઓગણીસ તો સૌથી મોટી સંખ્યા પચીસ છે બગડે પાચડે પચીસ તો પચીસને અહીં રાખીએ આપણે પછી પચીસ પછી કઈ છે એકવીસ પછી ઓગણીસ પછી અગિયાર પછી દસ બરાબર સમજાઈ ગયું

ઉતરતા ક્રમમાં એટલે બીજું કાંઈ નથી તમારે સૌથી પહેલાં મોટી સંખ્યા લેવાની પછી ક્રમ પ્રમાણે ગોઠવાની મોટી સંખ્યા પછી ધીમે ધીમે એના કરતાં એના કરતાં થોડી નાની પછી એના કરતાં નાની એના કરતાં નાની એના કરતાં નાની જેવી રીતે તમે દાદરો ઉતરો અને સૌથી પહેલું પગથિયું જે મોટું આવે એવી જ રીતે ઉતરતા ક્રમમાં પણ તમે સૌથી પહેલા શરૂ કરો એટલે મોટી સંખ્યા પછી એના એના નાની નાની બરાબર ન સમજાય કઈ વાંધો હું ફરી વાર સમજાવીશ પરંતુ એકડા તમને જો પાક્કા આવડતા હશે તો તમને ચડતા ક્રમમાં ને ઉતરતા ક્રમમાં બંને આવડી જશે બરાબર બરાબર વિદ્યાર્થી મિત્રો અસ્તુ